આ સંતો જે હતા એમણે ભગવાન સ્વામિનારાયણની વ્યાપકતાનો એટલો બધો અનુભવ, એટલો બધો એના પર વિશ્વાસ કે મહારાજ ગમે તે કે માટે કરવા તૈયાર, એમને કોઈ બીજી ચોઈસ જ નહીં, શ્રીજી મહારાજ જે કે એ પ્રમાણે કરવાનું, જે કે એ પ્રમાણે કરવાનું. કેમ? તો કે વ્યાપક રહીને અમારી બધી કેરટેકિંગ કરે છે સ્વામિનારાયણ ભગવાન. એક ભૂલો કરીને હરિભગત હતો, એ ભોળો ડાબુ જમણું જાણે નહીં એવું ભક્ત ચિંતામણીમાં લખ્યું નિષ્કુળાનંદ સ્વામીએ. તો એને ભુજ જવું છે એમ કીધું, હવે એને બોલતાય ના આવડે, કોમ્યુનિકેટ કરતા ના આવડે, કઈ આગળ કયું શું આવ્યું, જેને ડાબુ જમણું ના ખ્યાલ આવે, હવે એને ભુજ જવા નીકળ્યો. એ હવે એ છેક ગુજરાતમાંના એક મહેમદાવાદ ડિસ્ટ્રિક્ટનો એ નેટિવ, ત્યાંથી નીકળ્યો એ, અને ભગવાનના દર્શન કરવા જવું છે, અંદરથી એને પ્રેમ. પણ એને જે વ્યાપક સ્વરૂપ છે એની અંદર પૂરો વિશ્વાસ, એ નીકળી ગયો ઘેરથી. પછી ખોરતો 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 એ તો આગળ ચાલ્યો. હવે શ્રીજી મહારાજે ભુજ રહ્યા રહ્યા જોયું કે આ મારો ભગત નીકળ્યો ત્યાંથી, પણ એને ડાબા જમણાની ખબર નથી, અને આવું છે ને ભુજ, આ ભુજ કેટલું દૂર કહેવાય. તો મહારાજે બ્રાહ્મણનો વેશ લીધો, અને બ્રાહ્મણનો વેશ લઈને એની જોડે ને જોડે મહારાજ ચાલ્યા, અને જ્યાં જ્યાં એને જગ્યા આવે ત્યાં આગળ એની જમવાની સુવાની બધી ફેસિલિટી શ્રીજી મહારાજે સાચવી. પછી પાદર આવ્યું ભુજનું, ત્યારે બ્રાહ્મણ સ્વરૂપે મહારાજે કીધું કે આ દેખાય એ ભુજ, ત્યાં હેડા જાઓ, ત્યાં તમારા સ્વામી મળશે કે છે. આમ વાત કરી અને ભૂલો ત્યાંથી પેલા મહારાજ બ્રાહ્મણનો વેશ લઈને આવેલા એ અદ્રશ્ય થયા, અને ભૂલો ત્યાંથી ભગવાન પાસે ગયો અને મહારાજને દંડવત પ્રણામ કરી અને જે મહારાજ માટે લાવેલો ભેટ એ મૂકીને ઊભો રહી ગયો. તો કે ભૂલા ભગત? તો કે હા મહારાજ. તો કે તમે તો બહુ દિવસે પહોંચ્યા નહીં? તો કે હા મહારાજ. પછી બધા એધાણ આલ્યા મહારાજે, તમે આ જગ્યાએ ગયા હતા, પછી તમે આમ કર્યું, આ જગ્યાએ ગયા હતા તમે આમ કર્યું. તો કે મહારાજ તમે આ બધું કેમનું કહો છો? અલ્યા કે તારી જોડે બ્રાહ્મણના વેશે હું જ ચાલતો હતો કે છે. તો જુઓ એ જે છે એને વ્યાપક સ્વરૂપ જે છે એની અંદર કેટલી નિષ્ઠા. નહીં તો ડાબા જમણો ખ્યાલ ના હોય એ નીકળતો હશે કોઈ દાડો, ના નીકળે ઘેરથી નીકળે જ નહીં, પણ એને એ એટલો એને કોન્ફિડન્સ કે મારા સ્વામિનારાયણ ભગવાન છે એ કણ કણમાં વ્યાપેલા છે અને મારી દરેક રીતે રક્ષા કરશે. લાઇકવાઇઝ આપણા જીવનની અંદર ક્યારેક પણ કંઈક પણ થાય તો આપણે એ વ્યાપક સ્વરૂપનો મહાત્મ્ય સમજવાનું, ઘરનું જે મૂર્તિમાન સ્વરૂપ સાકાર સ્વરૂપ એને દીવો કરવાનો, પછી એ વ્યાપક સ્વરૂપને તમે યાદ કરો એટલે તમારા બધા ઉદ્વેગ એગનીસ છે એ બધી ધીરે 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 સબડ્યુ થવા માંડે. પણ એ જો તમને આ બે સ્વરૂપ ભેગા ના કરો તો જીવનની અંદર સત્સંગ જે છે આપણો એ ફ્લરિશ થતો નથી. એટલે સત્સંગને ટકાવી રાખવો હોય, સત્સંગને મજબૂત કરવો હોય, સત્સંગને ડે બાય ડે આપણે વધારવો હોય તો એક સાકાર સ્વરૂપ અને બીજું વ્યાપક સ્વરૂપ આ બેનો મહિમા આપણે દ્રઢ કરવો, અને એ મહિમા દ્રઢ કરીએ તો આપણો ઉપાસના દ્રઢ થાય. જેમ મેં સમજાવ્યું ને કે 5000 મણ ચોખા એ વેચો તો લાખો રૂપિયા આવે, 10 કિલો સોનું વેચો તો એ લાખો રૂપિયા આવે, એ બધી કોમોડિટીઝ છે, પણ એની અંદર વ્યાપક સ્વરૂપે કરન્સી રહેલી છે. એવી રીતના સત્સંગની અંદર જે બધા સ્થાનો છે, તીર્થના સ્થાનો છે, હવે આપણે દરેક જગ્યાએ જઈએ છીએ ખરા, પણ એ જગ્યાની અંદર દર્શન પણ કરીએ, પણ સપોઝ આપણે જ્ઞાનબાગમાં ગયા, હવે ત્યાં લીલાના હોદ છે, હવે જેવો ઉતરે એવો આમ 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 કરે ચરણારવિંદને, પછી 4-5 ચકેડી મારી આગળ થતો જાય, પણ અહીંયા ભગવાને શું કર્યું એનું અનુસંધાન નહીં. તો એ વખતે વ્યાપક ચેતના જે અક્ષરધામી સ્વરૂપ છે એ આકાર અહીંયા આગળ અવતરીને એણે અહીંયા રંગલીલા કરી છે, અને સંતોને હરિભક્તોને પોતાના સ્વરૂપનું સુખ આપેલું છે. અને જ્યારે શ્રીજી મહારાજે રંગલીલા કરી ત્યારે દેવો પણ એના દર્શન કરવા આવેલા છે. આવું અલૌકિક આ સ્થાન છે ત્યાં આગળ હું દર્શન કરું છું, આવી વસ્તુનું અનુસંધાન 5 મિનિટ તમે ડીપ બ્રીથિંગ કરીને ત્યાં આગળ આ વસ્તુને જો સંભાળો તો પેલી વ્યાપક ચેતના ત્યાં આગળ હાજર થાય.
અને વ્યાપક ચેતના હાજર થાય અને તમે ત્યાં આગળ રહીને જે દર્શન કરો એનું જે તમારી અંદર અંશ પડે એની જે અસર પડે એ તમારા સોલની અંદર ડીપ રૂટેડ થઈ જાય, પછી એ લીલા તમે કોઈ દાડો ભૂલાય નહીં. પણ આપણાને આનું અનુસંધાન નથી, એટલે સાકાર સ્વરૂપ ને સમજીને વ્યાપક સ્વરૂપની કનેક્ટિવિટી આપણે કરવી પડે. આ બે ભેગું જ્યાં થાય ત્યાં જ તમારો સત્સંગ દ્રઢ બને. પછી છેલ્લે સ્વામી કહે છે, સ્થાપન ધર્મ ધર્મકુલ પ્રગટે, અધર્મ કરણ ઉત્થાપ, પ્રેમાનંદ તર્યો ભવ સાગર, તેરે ચરણ પ્રતાપ. આ શું કહે છે કે સ્વામિનારાયણ ભગવાન એનો અવતાર શા માટે થયો? તો કે આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે. અને ધર્મનું સ્થાપન કરવા માટે મહારાજ ધર્મકુળમાં પ્રગટ્યા. સ્થાપન ધર્મ ધર્મકુલ પ્રગટે, અધર્મ કરણ ઉત્થાપ, અધર્મનો નાશ કરવા માટે ભગવાન અહીંયા પ્રગટ કર્યા. પ્રેમાનંદ તર્યો ભવ સાગર, તેરે ચરણ પ્રતાપ. જો એટલે આ એક વસ્તુ શીખવાની, પાછી ત્રણ મુદ્દા છે આ પદની અંદર, ત્રણ મુદ્દા. પહેલું, તકસીર કર્યો માપ. બીજું, હો હરિ જગવ્યાપ. ત્રીજું, તેરે ચરણ પ્રતાપ. એટલે આપણી એક હ્યુમન સાયકોલોજી છે, કંઈક આપણે કંઈક પ્રયત્ન કરતા હોય અને એમાં જો સક્સેસ મળી ગઈ કે બાપુ આ આપણું કરેલું છે, હા, આમ તરત કોલર ઊંચો થઈ જાય આપણો, એટલે ક્રેડિટ લેવાની હોય એટલે તરત બંદા તૈયાર. પણ આ વખતે જ્યારે ક્રેડિટ આવે આપણા લાઈફની અંદર, તો કે આ ભગવાનની કૃપાથી આ વસ્તુ શક્ય બની છે. એવી એક આપણા જીવનની અંદર આપણે એક દ્રઢતા રાખવી જોઈએ કે જ્યારે પણ ક્રેડિટ આપવાની વાત આવે તો આપણે આપણા ઈષ્ટદેવને સંભાળવાના, અને જ્યારે ડેબિટ દેખાય તો કે મેં કંઈક ગોટાળો કર્યો છે, નહીં તો આવું ના થાય. તમે સમજ્યા વાત? કે જેમ સાકર ખાઓ અને તમને અંદર કડવો ટેસ્ટ લાગે, એ તો આપણો જ ફોલ્ટ કહેવાય, સાકરનો નહીં ભાઈ. એમ કંઈક બી થયું આપણા લાઈફની અંદર, એમાં કંઈ અજુગતું થયું, તો એ આપણો ફોલ્ટ છે, એ ભગવાનનો ફોલ્ટ નથી. પણ આપણા જીવનની અંદર કંઈક સારું થયું તો એનું કરનારા સ્વામિનારાયણ ભગવાન છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે, પ્રેમાનંદ તર્યો ભવ સાગર, તેરે ચરણ પ્રતાપ. એને ભવસાગર ક્યાં તરવાની વાત છે? એ તો એની જોડે આવેલા છે, એ મુક્તો તો એની જોડે આવેલા છે. અને એ તો એવા મુક્તો કે જ્યારે પ્રેમાનંદ સ્વામી સંગીત ગાય ત્યારે વરસતો વરસાદ હોય અને શ્રીજી મહારાજ પર્ણકુટીની બહાર પલળતા પલળતા સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન સાંભળે, એ પ્રેમાનંદ સ્વામી. એની આ વાત છે, ઉમળ ઘુમળ બદરા બરસેમાં. હવે એમના પદ લખેલા છે પ્રેમાનંદ સ્વામીએ, એ પ્રેમાનંદ સ્વામીની એ હાઈટ છે કે એને તો જીવતા જ ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર કરેલો છે, જીવતા જ એને સ્વામિનારાયણ ભગવાનનો અનુભવ કરેલો છે. એવા વ્યક્તિ એમ કહે છે કે પ્રેમાનંદ તર્યો ભવસાગર, તેરે ચરણ પ્રતાપ. જો તમે ના હોત તો આ ભવસાગર મારાથી પાર ઉતરાત નહીં. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે જેમ ભૂખ તરસ થાક ઊંઘ આ બધાને કોન્કર કરવા હોય, એના પર જીત મેળવવી હોય તો આત્મનિષ્ઠાથી થઈ જાય. એટલે આત્મામાં નિષ્ઠા રાખો કે હું આત્મા છું, મારા વિશે આ હોઈ શકે નહીં, તો એ બધી વસ્તુને તમે પાર કરી જાઓ. પણ સમુદ્ર તરવાનો આવે ત્યારે મૂર્તિરૂપી વહાણની જરૂર પડે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે દુઃખ દરિયા સંસાર સે તુમ બિન કોન તારે, સહજાનંદ નાવ સમાન હો હમ શરણ તુમ્હારે. એટલે એમ કે જ્યારે અંત સમય આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિરૂપી વહાણની જરૂર પડે છે. એ વહાણમાં તમે બેસો ત્યારે જ તમે કંઈક કરી શકો છો. દરેક સોલ, કોઈ બી આત્મા જે છે, ગમે એવો એલિવેટેડ આત્મા હોય, એ પોતે પોતાની જર્ની આગળ ધપાવી શકે છે. પણ જ્યારે મૃત્યુ સમય આવે, એ ટ્રાન્ઝિટ પીરિયડ થયો, ત્યારે એને ગતિ કરવાની જ્યારે થાય, ત્યારે તો એને સ્વામિનારાયણ ભગવાનનો સહારો જોઈએ જોઈએ ને જોઈએ. એટલે એ વખતે એ મૂર્તિનું અનુસંધાન એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે જ્યારે આપણા જીવનની અંદર ક્રેડિટ આપવી હોય તો
तो आपणे स्वामीनारायण भगवान ने आपवी। प्रेमानंद तर्यो भव सागर तेरे चरण प्रताप तकसीर करियो माप। एटले आजे आपणे बधा भेगा थया तो आजनी सभानी अंदर थी तमे आ त्रण मुद्दा ने वागोड़जो घेर जईने। सवारे बीजू कई ना बोला कई नहीं, तकसीर करियो माप आटलू बोली आवशो ने तो याद राखशे भगवान के कई कारण उतर्यु छे अंदर। पछी हो हरि जग व्याप, तमे सर्वत्र व्यापेला छो, तमे मारा तननी मारा मननी मारा जीवनी बधी वस्तु ने जाणो छो। हे महाराज तमे मने सहाय रूप थजो, मारी बधी जगह रक्षा करजो। ने त्रीजु जयरे क्रेडिट आपवानी होय तो स्वामीनारायण भगवान ने आपणे आपवी। आ एक आजनी सभानो आ एक मुद्दो हतो ए बधाने ख्यालमां आवे एटले तमने मैं जेटलुं मने ख्याल छे ए प्रमाणे समझायो। पण आ प्रेमानंद स्वामीनी वस्तु छे, मारी नथी। ए प्रेमानंद स्वामीए केटली ऊंडी वस्तु आ बे बे लाइनोनी अंदर कहेली छे ए आपणे कायम आत्मसात करवी पड़े। एटले अनंत संतो जे छे ए आपड़ा फ्रेंड फिलोसोफर ने गाइड कहवाय। नन संतो नी जे आपड़ा लाइफ नी अंदर एमनो ऋण जेटलो आपड़े समझी एटलो ओछो छे। केम के एमणे आवी वस्तुओ लखी तो ज आपड़े एना आसरे चाली शकीए छीए, नहीं तो ए जो लखी ना होय तो आपणने एनो ख्याल ज ना आवे। ए बधी तत्व एमणे अंदर मूकी दीधुं, एनी आगळ तमारे कशुं जोवानुं ज नहीं। आ चार लाइने ज आपणे एक्सपोज करीए अने एनुं जो तत्व आपणे पकड़ी राखीए तो केटली बधी सरस वस्तु छे के व्यापक अने साकार स्वरूप मूर्तिमान स्वरूप। आ बेनुं एक अनुसंधान होवुं जोईए, ए बे अनुसंधान थाय तो ज आपणो सत्संग स्टेबिलाइझ थाय, आपणो सत्संग स्थिर थाय। तो आ जे प्रेमानंद स्वामीनुं पद એને બધા આત્મસાત કરવાનો ટ્રાય કરજો, અને રોજ જે ભગવાન પાસે તકસીર કર્યો માફ એવું બોલવાનું તો ભૂલવાનું જ નહીં આપણે, બીજું બધું બોલતા હોઈશું આપણે, પણ એની જોડે આટલું સહેજ એડ કરજો કે તકસીર કર્યો માફ। એક વખત તો દિવસમાં ભગવાનની મૂર્તિ આગળ આપણે બોલવાનું જ કે તકસીર કર્યો માફ। એટલે એટલીસ્ટ તકસીર બોલીએ છીએ એટલે આપણને ઇનડાયરેક્ટલી એક ખ્યાલ આવશે કે હું કંઈક લોચા મારી આવું છું। એટલે એ જે તકસીર ભૂલ એનો અહેસાસ એની જ્યારે આપણે માફી માગીએ ત્યારે થાય છે। એટલે ભૂલ થાય છે એટલી પણ આપણને ખબર પડવી જોઈએ, નહીં તો માફી કેમ ના માગો તમે। એટલે ભૂલ થાય છે એની અવેરનેસ લાવવા માટે પણ ભગવાન સામે બેસીને ભગવાન સામે ઊભા રહીને આપણે નિત્ય આવી એક વસ્તુને દોહરાવવાની કે તકસીર કર્યો માફ। તો આ પ્રમાણે સર્વે બધા હરિભક્તો રોજે ભગવાન પાસે આ વાતનું અનુસંધાન રાખજો કે આ દિવસે આ વાત થઈ હતી એનું આ મારા જીવનની અંદર આટલો પ્રભાવ પડ્યો, એનું તમે અનુસંધાન રાખશો તો તમને સત્સંગની અંદર અહોભાવ રહેશે। કારણ કે જો આ સત્સંગ કરતા જઈએ પણ આ બધી વસ્તુઓને સાયમલ્ટેનિયસલી ના જોઈએ અને એને સમજીએ નહીં ને એને અનુભવીએ નહીં તો એ સત્સંગ પણ મિકેનિકલ પ્રોસેસ થઈ જાય। એટલે આપણો સત્સંગ જે છે મિકેનિકલ પ્રોસેસ ના થવો જોઈએ, એ સત્સંગ શુડ બી લાઈવ, એ તમારી સેલ્ફ સાથે એની અંદર કંઈક એનો પ્રભાવ પડવો જોઈએ। કે જેમ રોજે આપણે એમ કે એક ઇંગ્લિશમાં કહેવત છે કે એન એપલ એ ડે કીપ્સ એ ડોક્ટર અવે, રોજે એક એપલ ખાય એ ડોક્ટરની પાસે જવું ના પડે, એમ આ સત્સંગ જે છે એ એપલ જેવો છે, એ આપણે વાગોડીએ તો તમને ડોક્ટર પાસે જવાનો વારો આવવા દે નહીં। ડોક્ટર એટલે બીજા જે આપણી અંદર ઇવિલ ટ્રેટ્સ હોય, આપણા દુર્ગુણો હોય, આપણી અંદર ખોટા ખોટા સ્વભાવ પેસી જતા હોય, એને એ અટકાવે, એને અટકાવવાનું કામ એક સત્સંગ કરે છે। એ જેટલી શાર્પનેસ આપણી સત્સંગની ક્રિયામાં રહેશે એટલો જ આપણને એનો બેનિફિટ થશે। તો આ વસ્તુનું અનુસંધાન રાખી અને બધાએ સત્સંગમાં જવું, પણ આપણી અંદર કંઈક ને કંઈક ભગવાનને ભજવાના ગુણ એમાં વૃદ્ધિ થવી જોઈએ, ભગવાનને સમજવામાં આપણી વૃદ્ધિ થવી જોઈએ, એ જો આપણા જીવનમાં થાય તો આ સત્સંગની સાર્થકતા છે। સહેજાનંદ સ્વામી મહારાજની જય।